હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? રિપી લર્નિંગ હબમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણી સેવામાં પાંભર સર ફિઝિક્સ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર જે ટોપિકો છે તમારી નજર સામે સ્ક્રીન પર છે. આ ટોપિકના આધારિત MCQનો પાર્ટ 3 આજે જોવાનો છે. રેડી છો? ઓકે, ચાલો તો લેટ્સ ગો પ્લે ચાલુ કરીએ. ઓકે, ચાલો નેક્સ્ટ પાર્ટ 3ની અંદર MCQ નજર સામે છે. જો એક જર્મેનિયમ ટુકડાને એલ્યુમિનિયમ અશુદ્ધિથી ડ્રોપ કરવામાં આવે છે ત્યારે પરમાણુની સંકેન્દ્રિતા એટલે કે એની સંખ્યા 10^21 પરમાણુ પર મીટર ક્યુબ છે. ઇલેક્ટ્રોન હોલ જોડની શુદ્ધ સંકેન્દ્રિતા 10^19 પર મીટર ક્યુબ છે. તો ટુકડામાં ઇલેક્ટ્રોનની સંકેન્દ્રિતા કેટલી? પહેલી બાબત, તમે એલ્યુમિનિયમ ઉમેરો છો, મીન્સ કે ટ્રાયવેલેન્ટ ઉમેરો ત્યારે પરમાણુ સંકેન્દ્રિતા તરીકે કોણ હોય? તો કે હોલ. કોણ હોય? હોલ. તો આ જે તમને આપેલી છે એ હોલની સંખ્યા ઘનતા કહેવાય, એટલે NH 10^21. ઇટ્સ ઓકે. તમને શુદ્ધ અર્ધવાહકની જોડકાની સંખ્યા ઘનતા એટલે NI. જોડકાની તમને ખ્યાલ જ છે ને, ઇન્સ્ટ્રિક્સ વિદ્યુતભાર વાહકો. તો ઇલેક્ટ્રોનની વિદ્યુતભાર વાહકતા સંકેન્દ્રિતા કેટલી? સંબંધ છે આનો કે Ni² બરાબર Ne(NH). ઇટ્સ ઓકે. ચાલો તો Ne = Ni² ના છેદમાં NH. ઓકે, ચાલો કિંમત એપ્લાય કરી દો. 10^19 એનો વર્ગ ડિવાઈડ બાય 10^21. 19 નો વર્ગ એટલે 38, 10^21 ઉપર એટલે -21, 21 ને 10, 31 ને 7, 17 આવે બેટો. 10^17 પર મીટર ક્યુબ. ઇટ્સ ઓકે. આ તમારો ફાઇનલ આન્સર છે. જોઈ શકો છો તમારી સામે છે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો, રેડી? સિમ્પલ એકદમ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ખાલી જગ્યામાં ઉર્જા ગેપ મહત્તમ હોય છે ભાઈ, તમને ખબર છે. કેની અંદર વધુમાં વધુ હોય? તો કે અવાહકમાં. વાહકની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજામાં ઓવરલેપિંગ થયેલા હોય એટલે એની બેન્ડ ગેપ ઉર્જા બહુ ઓછી હોય છે. 0 કહો તો ચાલે. જ્યારે અર્ધવાહકમાં બેનગેપ ઉર્જા 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછી હોય છે, જ્યારે અવાહકની અંદર બેનગેપ ઉર્જા બહુ મોટી હોય છે, એટલે અવાહક. અવાહક, યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન. બહુ સિમ્પલ છે. આવા MCQ JEE નીટમાં પૂછાય નહીં, પણ વિભાગમાં આવતા તો નાના MCQ પણ આપણે એને આવરી લીધા છે. ઓકે, ક્યારેક નાનું એવું પણ પૂછાઈ શકતું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. સંયોજનોમાં સહસંયોજક બંધોની રચના ખાલી જગ્યા દર્શાવે છે. સહસંયોજક બંધોની રચના ખાલી જગ્યા. ઇલેક્ટ્રોનનો તરંગ ગુણધર્મ, ઇલેક્ટ્રોનનો કણ સ્વરૂપનો ગુણધર્મ, ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ બંને, આમાંનું કોઈ નહીં. અહીં ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ જ ધરાવે છે. ઇલેક્ટ્રોન તરંગ ગુણધર્મ, રેડી ને? સેમિકન્ડક્ટરમાં જે તમે ઇલેક્ટ્રોન આપાત કરો છો એમાં તરંગ ગુણધર્મ ધરાવે છે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો, રેડી? જ્ઞાન આધારિત MCQ છે. ચાલો નેક્સ્ટ આગળ. તાપમાન સાથે ધાતુના અને અર્ધવાહકના અવરોધકતામાં ફેરફારનો તફાવત ખાલી જગ્યાને લીધે હોય છે. તાપમાન સાથે વિદ્યુતભાર વાહકોની સંખ્યામાં ફેરફાર, બંધના પ્રકાર, તાપમાન સાથે પ્રક્રિયામાં ફેરફાર કે એની સ્ફટિક રચના. યસ, એની સ્ફટિક રચના એવી હોય છે અને એ રચનાને કારણે એના અવરોધનો ફેરફાર તફાવતને લીધે હોય છે, એટલે સ્ફટિક રચના જ્ઞાન આધારિત છે. જ્ઞાન આધારિત. ઓકે, એટલે આન્સર આવશે તમારો D, ધ રાઈટ આન્સર. ઇટ્સ ઓકે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તાંબાના એક ટુકડાને અને બીજા એક જર્મેનિયમના ટુકડાને 77 કેલ્વિન તાપમાને ઠંડો પાડવામાં આવે છે. મીન્સ કે અહીંયા તાપમાન ઘટાડવામાં આવે છે. શું કરવામાં આવે છે? તાપમાન, ભાઈ તમે તાપમાન ઘટાડો તો તાંબુ એ વાહક છે. વાહકનું તાપમાન ઘટાડો અને
અર્ધવાહકનું, અર્ધવાહકનું તાપમાન ઘટાડો એટલે અવરોધકતા વધે, વાહકતા ઘટે. જ્યારે વાહકનું તાપમાન ઘટાડો એટલે વાહકતા વધે. તાંબુ મીન્સ સીયુ, તો સીયુનો અવરોધ ઘટે અને જર્મેનિયમનો અવરોધ વધે. ઇટ્સ ઓકે, રેડી ને? તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. આપણ જ્ઞાન આધારિત છે, તમને સિમ્પલ ખબર છે કે તાંબુ એ વાહક છે, એનું તાપમાન ઘટાડવામાં આવે તો અવરોધ ઘટે, જર્મેનિયમનો અવરોધ વધે. બરાબર છે, કારણ કે અર્ધવાહકનું તાપમાન વધારો ત્યારે અવરોધ ઘટે. ઇટ્સ ઓકે, અને વાહકતા વધે. તો સાચો ઓપ્શન છે સી, સિમ્પલ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઘન પદાર્થોમાં બેન્ડ રચનાની પદર્શિતા ખાલી જગ્યાને લીધે છે. પાવલીનો એક્સક્લુઝિવ સિદ્ધાંત, અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બોલ્ઝમેનનો સિદ્ધાંત કે બોહરનો ઘન પદાર્થમાં બેન્ડ રચનાની પદર્શિતા પાવલીને એક્સક્લુઝિવ સિદ્ધાંત અનુસાર. રેડી ને? ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ. ઓકે, ચાલો આ પણ જ્ઞાન આધારિત છે. નેક્સ્ટ આગળ વધીએ. જ્યારે 2480 નેનોમીટરની ટૂંકી તરંગ લંબાઈનું વિદ્યુત ચુંબકીય તરંગ એક અર્ધવાહક પર આપાત કરવામાં આવે છે ત્યારે તેની વાહકતા વધે છે. સિમ્પલ વાત છે, વિકિરણ આપાત કરો એટલે અર્ધવાહકની વાહકતા વધે જ. તો એની બેન્ડગેપ ઉર્જા કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય? તમને એ તરંગ લંબાઈ આપી છે, લેમડા બરાબર 80 નેનોમીટર એટલે 2480 10⁻⁹ મીટર. ઇટ્સ ઓકે, તો તમને એની બેન્ડગેપ ઉર્જા કીધી છે, એ બી ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો ઇજી બરાબર HF HCF લેમડા ઈ કરી દઉં છું એટલે અહીં આવી જાય ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો 6.62 10⁻³૪ 3×10⁸. ઓકે વિદ્યાર્થી મિત્રો, ડિવાઈડ બાય 2480 -9 1.6 10⁻¹⁹. ચાલો આનું કેલ્ક્યુલેશન કરવાનું છે. કાચ ચક્રે 19 ને 20, 20 ને 27, 28 ઉપર એટલે પ્લસ 28 32 31 32 36 ઘાત આવે, 36 ઘાત આવશે. આનું કેલ્ક્યુલેશન થશે 6.62, તો કેટલું આવશે? ઇઝી ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન આપણે કરી કેલ્ક્યુલેટરમાં, તમારે કેલ્ક્યુલેટર યુઝ નથી કરવાનું, તમારે પોઈન્ટ કરીને કરવું પડશે. 0.005 આપણી પાસે, રેડી, ઇન્ટુ 10⁻⁴ જોઈએ, આ 2 આવશે. કારણ કે જો 19 ને 20, 28 ઉપર જાય એટલે પ્લસ 28, 28 ને 8 36, 2 જાય એટલે 2 ખસેડો એટલે 0.5. તો ઇઝી ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તમારો આન્સર છે ફાઇનલ વિદ્યાર્થી મિત્રો, 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ચાલો રેડી આગળ વધીએ. નેક્સ્ટ, દ્રવ્ય પ્રકાશને પારદર્શક ન હોય અને તાપમાન સાથેની વાહકતા વધે તો તેઓ એક ઘન ખાલી જગ્યા વડે રચાય છે. દ્રવ્ય પ્રકાશને પારદર્શક ન હોય અને તાપમાન સાથે તેની વાહકતા વધે, તાપમાન સાથે વાહકતા વધે. જોઈ લો કોનું આવે, સહસંયોજક બોન્ડિંગમાં જ આવે. હા, સહસંયોજક બોન્ડિંગ, તાપમાન વધે એટલે બંધમાં ભંગાણ થાય એટલે વાહકતા વધે. સિમ્પલ વાત છે. ઇટ્સ ઓકે, ચાલો રેડી. તો આન્સર ઇઝ સી. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓ, લોંગ સમય પછી તમારી સામે એક પ્રશ્ન, કારણ કે આવો MCQ આપણે જોઈ ગયા છીએ. એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંકેન્દ્રિતા અને હોલની સંકેન્દ્રિતાનો ગુણોત્તર એટલે કે NE/NH આપ્યો છે 3/5, IE/IH પ્રવાહનો ગુણોત્તર આપ્યો છે 3/4. તો VDE/VDH આપણે મેળવવાનો છે. સૂત્ર તમને ખબર છે, જે બરાબર NE/VD, જે બરાબર I/A. રેડી ને? તો VD બરાબર શું સૂત્ર થશે? I/ANE. ચાલો આના પરથી તમને આવડી જશે. ઓકે, સિમ્પલ એન્ડ સોબર છે, સૂત્રો પરથી તમને મળી જશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, જો આ અર્ધવાહકનો લેટિસ અચળાંક ઘટાડવામાં આવે, ઓકે, તો નીચેનામાંથી કયું સાચું છે? લેટિસ અચળાંક ઘટાડો તો આ બધા જ ઘટે, ઇજી ઘટે, ઇવી ઘટે, ઇસી ઘટે. રેડી, આ બધા જ ઘટશે. તો ઇસી, ઇવી અને ઇજી
બધા તમામ ઘટે. જ્ઞાન આધારિત એમસીક્યુ છે, લેટીસ અચળાંક ઘટાડો તો ત્રણેય વસ્તુ ઘટશે. ઓકે, બંધારણનું હે ને. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ત્રણેયની ઉર્જા ઘટે. ચાલો નેક્સ્ટ, કાર્બન સિલિકોન અને જર્મેનિયમ દરેક ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે. ઇટ્સ ઓકે. ઓરડાના તાપમાને નીચેનામાંથી કયું એક સૌથી વધારે યોગ્ય છે? સૌથી વધારે યોગ્ય છે જોઈ લે. વહન માટે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા સિલિકોન અને જર્મેનિયમમાં સૂચક પ્રમાણમાં છે પણ સીમા ઓછી છે. મુક્ત વહન ઇલેક્ટ્રોનની સંખ્યા સીમા સૂચક પ્રમાણમાં છે પણ સિલિકોન અને જર્મેનિયમમાં ઓછી છે. પહેલી બાબત તમને ખ્યાલ છે કે કાર્બન સિલિકોન અને જર્મેનિયમ બધામાં ચાર ઇલેક્ટ્રોન છે, પણ કાર્બન સિલિકોન અને જર્મેનિયમ માટે ઝેડ છે ને, ઝેડ પરમાણુ ક્રમાંક અહીંયા 6, 14 અને 32. રેડી? આના ઉપરથી તમે કહી શકો ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન બધામાં છે, પણ એની પરમાણુ ક્રમાંક તેઓમાં જોઈ લો 6, 14 અને 32 છે. તો એના આધારે કહી શકાય મુક્ત વહન ઇલેક્ટ્રોનની સંખ્યા સીમા સૂચક પ્રમાણમાં છે પણ સિલિકોન અને જર્મેનિયમમાં ઓછી છે. તો જવાબ તમારો આન્સર આવશે બી. સૌથી વધારે યોગ્ય આન્સર મારી દ્રષ્ટિએ આ આવશે. ઓકે, રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, રૂમ તાપમાને અર્ધવાહકમાં. વિદ્યાર્થી મિત્રો, રૂમ તાપમાને, રૂમ એટલે ઓરડાનું હો. ચાલો, ઓરડાના તાપમાને એટલે વાતાવરણનું, અને ઓરડાનું તાપમાન મીન્સ કે વાતાવરણનું તાપમાન. વારા વાતાવરણના તાપમાને વેલેન્સ બેન્ડમાંથી અમુક ઇલેક્ટ્રોન ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં. એટલે વેલેન્સ બેન્ડ આંશિક ખાલી હોય છે, જ્યારે કન્ડક્શન બેન્ડ આંશિક ભરેલો હોય છે. વેરી ગુડ, આ જ જવાબ આવે. જવાબ બી, ઓરડાના તાપમાને. જો તમને કદાચ એમ પૂછ્યું હોત કે 0 કેલ્વિન તાપમાને શું આવે, તો વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલો હોય અને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય. સિમ્પલ વાત છે, સી આવે. 0 કેલ્વિન તાપમાન કીધું હોય તો. પણ રૂમ તાપમાન મીન્સ કે ઓરડાનું તાપમાન. તો ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાંથી અમુક ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય, એટલે વેલેન્સ બેન્ડ આંશિક ખાલી થશે જ્યારે કન્ડક્શન બેન્ડ આંશિક ભરાશે. સિમ્પલ. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, નીચેનામાંથી ખોટું વાક્ય પસંદ કરો. ઓકે, ખોટુંમાં ક્રોસ કરી દઈશું આપણે. ચાલો, સુવાહકોમાં વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ એકબીજાને ઢાંકી દે છે. સિમ્પલ વાત છે, ઓવરલેપ થયેલા જ હોય સુવાહકમાં. જે પદાર્થોમાં એનર્જી ગેપ 10 ઇલેક્ટ્રોનના ક્રમનો હોય તેવા વાહક હોય. એકદમ રાઈટ વાત છે, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હોય તો એવા વાહક જ હોય. તાપમાન વધવાથી અર્ધવાહકની અવરોધકતા વધે. ખોટી વાત છે, તાપમાન વધે એટલે અર્ધવાહકની અવરોધકતા ઘટે. તાપમાન વધવાથી અર્ધવાહકની વાહકતા વધે, આ સાચું છે. તો ખોટું કયું આવે? તો કે સી. તો તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. આ સી સાચો જવાબ છે. ઓકે, એટલે આન્સર ઇઝ સી. ચાલો, રેડી? ઓકે, નેક્સ્ટ, કાર્બન સિલિકોન અને જર્મેનિયમના દરેક પરમાણુને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. આ પદાર્થોની બેન્ડગેપ અનુક્રમે તમારી સામે છે, તો આ ત્રણેય બેન્ડગેપ વચ્ચેનો સંબંધ શું છે? રેડી? સંબંધ બરાબરનો તો પોસિબલ નથી, તો જવાબ શું આવશે? કાર્બન. ઓકે, આના બે કરતા સિલિકોન અને જર્મેનિયમ કરતા કાર્બન નો વધારે હોય, એટલે ઇજીસી ગ્રેટર ધેન ઇજી સિલિકોન કે જર્મેનિયમ. બરોબર ને? ચાલો, રેડી? તો આન્સર ઇઝ એ, સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન આધારિત જ છે. ઓકે, સિલિકોન કરતા કાર્બનની બેન્ડગેપ ઉર્જા વધારે હોય છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચે પૈકી કયું એક વિધાન ખોટું છે? ખોટું વિધાન તમારે કરવાનું છે. ઓકે, જોઈએ. અંતર્ગત સિલિકોનમાં ટ્રાયવેલેન્ટ, પહેલાં તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો એટલે પી પ્રકારનો જ અર્ધવાહક બને, આ સાચું છે. એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી કેરિયર હોલ હોય છે. ખોટી વાત. પી પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન માઇનોરિટી હોય, આ સાચું છે. તાપમાન વધારે તો અંતર્ગત અવરોધક ઘટે, સાચું. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો, રેડી? ચાલો, બી સાચો જવાબ છે. ઓકે, તો આન્સર ઇઝ બી. રેડી? નેક્સ્ટ આગળ વધીએ. જર્મેનિયમ સ્ફટિકમાં અલ્પ પ્રમાણમાં એન્ટેમની ઉમેરવામાં આવે. એન્ટેમની એટલે કેટલા વેલેન?
પેન્ટાવેલેન્ટ, કેટલા વેલેન્ટ? પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો એટલે પી પ્રકારનો તો બને જ નહીં. એન્ટીમની સ્વીકૃત પરમાણુ તરીકે હોય, અર્ધવાહકમાં હોલ કરતા મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય, સિમ્પલ વાત છે. ચાલો ઓકે, કારણ કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો ને એટલે અર્ધવાહકમાં હોલ કરતા ઇલેક્ટ્રોન વધે છે. ચાલો તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન. નેક્સ્ટ આગળ વધીએ. 500 કેલ્વિન તાપમાને સિલિકોનના સરખા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા અંતર્ગત અર્ધવાહકમાં એટલે એનઆઈ 1.5 × 10^100 અને ઇન્ડિયમ ટ્રાયવેલેન્ટ ઉમેરતા એનએચ આવે, હોલની સંખ્યા ઘનતા આવે. તો એનઈ મેળવો. ભાઈ તમે પેલા તો ઇન્ડિયમ ઉમેરો જો, ટ્રાયવેલેન્ટ ઉમેરો એની તો પેલા તો ટ્રાયવેલેન્ટ ઇન્ડિયમ અશુદ્ધિ ઉમેરતા પી પ્રકારનો અર્ધવાહક બને. અને તમારે પી પ્રકારનું જોવાનું કે આ જવાબ આવે ને કા આવે, હે ને, ચેક કરી લઈએ. ચાલો શુભ સંબંધ છે કે એનઆઈ સ્ક્વેર બરાબર એની ઇન્ટુ એનએચ. ઓકે, તો એની ઇઝ ઇક્વલ ટુ એનઆઈ સ્ક્વેરના છેદમાં એનએચ. ચાલો એક અહીં હું 15 કરી દઉં છું, 1.5 છે ને એ પછી કરીએ. ચાલો 10^16 એનો વર્ગ છેદમાં 4.5 × 10^22. અહીં હું 15 કરી દઉં તો અહીંયા કેટલી થશે? અહીંયા 15 કરીએ તો અહીંયા થશે 15, હે ને, એટલે કે 15 × 10^15 એનો વર્ગ ડિવાઈડ બાય, હું 45 કરું તો 10 થશે 21. ચાલો એન ઈ બરાબર 15 વર્ગ એટલે 15 × 15 × 10^30 ડિવાઈડ બાય 45 × 10^21. ચાલો 15 × 3 એટલે 45, ઓકે 5 × 3 એટલે 5 × 3 = 15, 3 × 3 જાય એટલે 5, 21 ઉપર એટલે −21 એટલે 9, 5 × 10^9 છે, યસ, મીટરની −3. તો આવો જવાબ છે, જોઈ લો. રેડી? તો તમારો પી પ્રકારનો અર્ધવાહક ને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આટલી આવે એટલે જવાબ આવશે ડી. ઓકે, તો ડી એ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો આ સાથે વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન. જો અલ્પ પ્રમાણમાં અશુદ્ધિ તરીકે ગેલિયમ ને જર્મેનિયમ સબસ્ટ્રેટમાં ઉમેરવામાં આવે, ગેલિયમ ટ્રાયવેલેન્ટ, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો એટલે પી પ્રકારનો અર્ધવાહક બને, હે ને, તો જવાબ આવશે પી. ચાલો રેડી, સિમ્પલ એન્ડ સોબર. ઓકે, નેક્સ્ટ, નીચેનામાંથી અર્ધવાહક માટે તાપમાન વિરુદ્ધ અવરોધકતાનો અર્ધવાહક ટી વધારતા રો ઘટે, હે ને, એટલે ટી વિરુદ્ધ રો નો જો આલેખ દોરવો હોય તો એક સિમ્પલ વાત છે, બરાબર ને, ટી અને રો, ટી વધારો તો રો ઘટે એટલે આલેખ આમ જ આવે, સિમ્પલ. એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન. રેડી ને? તાપમાન વધારો તો અવરોધકતા ઘટે અર્ધવાહકની અંદર, ઓકે, ઓબ્વિયસલી. નેક્સ્ટ આગળ, એક જર્મેનિયમ સ્ફટિકના ટુકડામાં એલ્યુમિનિયમ ડ્રોપ કરેલ છે તો એક્સેપ્ટર પરમાણુની સંખ્યા ઘનતા, એલ્યુમિનિયમ એટલે ટ્રાયવેલેન્ટ, ટ્રાયવેલેન્ટ ઉમેરો એટલે હોલની સંખ્યા ઘનતા આવે એટલે એનએચ 10^21 પર મીટર ક્યુબ, ઇલેક્ટ્રોન હોલની જોડકાની સંખ્યા ઘનતા એનઆઈ 10^19 પર મીટર ક્યુબ. તો ઇલેક્ટ્રોનને મેળવો, આવી ગયા એમસીક્યુ કે એનઆઈ સ્ક્વેર બરાબર એની ઇન્ટુ એનએચ, તો એની ઇઝ ઇક્વલ ટુ એનઆઈ સ્ક્વેરના છેદમાં એનએચ 10^19 આવી ગયો. આગળ આ જ સેમ આવી ગયો છે,
દસ ની એકવીસ ઘાત, આડત્રીસ છેદમાં દસ ની એકવીસ, તો એની ઇઝ ઇક્વલ ટુ દસ ની સત્તર પર મીટર ક્યુબ. ઓકે, તમારે આને ચેન્જ કરી નાખવાના, એટલે જવાબ બદલાઈએ. ચાલો, ઓકે, સાચો આન્સર છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પીએન જંકશન નું ડેપ્લેશન સ્તર, પીએન જંકશન નું ડેપ્લેશન સ્તર ખાલી જગ્યાને કારણે રચાય છે, હોલના જથ્થાને કારણે, વિદ્યુત ભારોનું ડિફ્યુઝન, અશુદ્ધિના છૂટા પડેલા આયનો અને ઇલેક્ટ્રોનનો જથ્થો. સિમ્પલ વાત છે, જ્ઞાન આધારિત છે બેટા, કે તમે જ્યારે પીએન જંકશનમાં અશુદ્ધિ ઉમેરો છો અને અશુદ્ધિના પર આયનો જે છે એ આયનો દ્વારા એક વિભાગ બને છે, એ વિભાગને ડેપ્લેશન સ્તર કહેવાય. તો સાચો આન્સર છે સી, ઇઝ ધ રાઈટ આન્સર, ઇટ્સ ઓકે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સાચું વિધાન જોવાનું છે, ખોટું એને ક્રોસ કરી દેશો. એન પ્રકારનો જર્મેનિયમ ઋણ વિદ્યુત ભારિત અને પી પ્રકારનો જર્મેનિયમ ધન વિદ્યુત ભારિત. એન પ્રકારનો, ખોટું, એન પ્રકારનો જર્મેનિયમ ધન આવું આવે જ નહીં. એન અને બી બંને પ્રકારના જર્મેનિયમ વિદ્યુત, યસ 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 યસ, બંને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ છે. રેડી ને? તમને એમ થાય કે આમાં એક એન પ્રકારમાં આર્સેનિક ઉમેરો છો, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો છો, તો તેની વેલેન્ટ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન તો વધારાનો છો, પણ તેની સામે એના ન્યુક્લિયસમાં એક ધન વિદ્યુત ભાર પણ વધારાનો છે વિદ્યાર્થી મિત્રો, એટલે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થયું. સામે પી પ્રકારમાં તમે એમ કહો સર તો આપણે એલ્યુમિનિયમ ઉમેરીએ છીએ, તો એલ્યુમિનિયમના પરમાણુમાં એક ઇલેક્ટ્રોનની ઉણપ છે, વાત સાચી છે, પણ એના ન્યુક્લિયસમાં એક ધન વિદ્યુત ભારની પણ ઉણપ જ છે, એટલે બંને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. સિમ્પલ, ઓકે. ચાલો આગળ વધીએ. પી પ્રકારના અર્ધવાહકમાં વાહકતા ખાલી જગ્યાને કારણે હોય છે. પી પ્રકારના અર્ધવાહકમાં વાહકતા કોને, વધુ સંખ્યાના હોલ અને ઓછી સંખ્યાના ઇલેક્ટ્રોન, માત્ર ઇલેક્ટ્રોન માત્ર હોલ, વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન અને ઓછી સંખ્યામાં હોલ. નહીં, પી પ્રકારમાં વધુ સંખ્યામાં હોલ હોય અને ઓછી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય. ઓકે, એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શન આપણે પૂરું કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે, નવી ઉર્જા સાથે, નવા વિભાગ સાથે મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઈએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.